નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય ગણિત પ્રકરણ નંબર નવ માહિતીનું નિયમન તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું લંબ આલેખ તો લંબ આલેખ એટલે કે બાર ગ્રાફ એક્ચ્યુઅલી છે શું તો આપેલ માહિતીના પ્રમાણમાં ઊભી સરખી પહોળાઈના લંબચોરસ સ્તંભ આલેખ પત્રમાં દોરી શકાય આવા સ્તંભ વડે દર્શાવાતા આલેખને લંબ આલેખ કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો તમે ગ્રાફ ઘણી વાર જોયો જ હશે તો આ પહેલી વાર ગ્રાફ આવતો હશે પરંતુ તમે જનરલી ક્યાંય બીજે પણ ગ્રાફ જોયો હશે ન્યૂઝમાં પણ ઘણી વાર વરસાદનો તાપમાનનો વગેરેનો ગ્રાફ દર્શાવતો હોય છે તો તમે ગ્રાફ જોયેલો હશે હવે આની અંદર જોયું આપણે કે આલેખપત્રમાં તો આલેખપત્ર એટલે કે ગ્રાફ પેપર તો આલેખપત્ર શું છે તો આલેખપત્રમાં આડી અને ઊભી લીટીઓ પરસ્પર કાટકોણે દોરેલી હોય છે અને આ લીટીઓ વચ્ચેનું અંતર એક સરખું હોય છે કે આલેખપત્રમાં અમુક લીટીઓ ઘાટા રંગની અને અમુક લીટીઓ આછા રંગની હોય છે તો જે ઘાટા રંગની બે ક્રમિક લીટીઓ વચ્ચેનું જે અંતર હોય એ એક સેન્ટીમીટર હોય છે અને આલેખપત્રમાં એક સેન્ટીમીટરના પાંચ અથવા દસ સરખા ભાગ કરેલા હોય છે આપણે તમને ગ્રાફ પેપર પછી ગ્રાફ દોરીશું એટલે બતાવીશું હાલ આપણે જોઈએ હવે આ લંબ આલેખ દોરવાનો છે તો એના ફાયદા શું છે લંબ આલેખથી શું ફાયદો થાય તો જો આપણે માહિતીની રજૂઆત એકદમ ટૂંકી કરી શકીએ એનાથી માહિતીની રજૂઆત ટૂંકમાં હોય છે માહિતી લાંબા સમય સુધી યાદ રહે આપણે જનરલી પેરેગ્રાફ કોઈ ફકરો યાદ રાખવો હોય તો તમને મુશ્કેલી થાય રટ્ટો મારવો પડે રટ્ટો મારવો પડે પરંતુ જો કોઈ ગ્રાફ તરીકે માહિતી આપી હોય તો આપણે એને આસાનીથી યાદ રાખી શકીએ છીએ બે માહિતીઓ વચ્ચેની તુલના કરવી હોય કમ્પેરિઝન કરવાની હોય તો પણ ગ્રાફ હોય તો આપણે સરળતાથી તુલના કરી શકીએ છીએ અને માહિતી સરળતાથી અને ઝડપથી સમજી શકાય છે ઓકે હવે આ જે ગ્રાફથી તો હવે આપણે જોઈએ કે આ ગ્રાફને ગ્રાફનો ઉપયોગ ક્યાં થાય છે તો વર્તમાનપત્રો સામાયિકો તથા ટેલિવિઝન દ્વારા માહિતીના લંબ આલેખ દર્શાવવામાં આવે છે તો એનો જન્મદર મૃત્યુદર ઠંડી ગરમી પછી વરસાદ સાક્ષરતાનું પ્રમાણ ઔદ્યોગિક ઉત્પાદન ક્રિકેટ મેચના પરિણામો દેશની આયાત અથવા નિકાસની સ્થિતિ શૈક્ષણિક માહિતી વગેરે આપણે ગ્રાફ દ્વારા દોરી શકીએ છીએ મતલબ દર્શાવી શકીએ છીએ તો હવે આપણે જોઈશું આ લંબ આલેખનું પહેલાં દોરતા નહીં પરંતુ લંબ આલેખ દોરેલો હોય તો એનું અર્થઘટન કઈ રીતે કરવું કે એ આપણને એના ઉપરથી માહિતીને જાણકારી કઈ રીતે મેળવી શકાય છે એ વિશે આપણે જોઈએ તો આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ અહીંયા આપણને એક્ઝામ્પલ છે આપેલ લંબ આલેખ વાંચી શાળાના ચોક્કસ વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તે વાંચો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો તો જો અહીંયા વર્ષ આપ્યા છે આ એની એક્સ અક્ષ કહેવાય ઓકે અને આ જે છે એ વાય અક્ષ કહેવાય તો અને અહીંયા જે આ ઉપર આપણને પ્રમાણ માપ આપ્યું છે એક એકમ લંબાઈ બરાબર દસ વિદ્યાર્થી એનો મતલબ છે કે આ જે વચ્ચે એક સેન્ટીમીટરનું ગેપ છે એ કેટલા દસ વિદ્યાર્થીઓની ગેપ રાખવાની છે ઝીરો થી દસ 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 ઓકે તો એકમ લંબાઈ બરાબર દસ વિદ્યાર્થીઓ છે આને શું કહીશું આપણે પ્રમાણ માપ અથવા તો સ્કેલ ઓકે ચલો હવે જોઈએ અહીંયા નીચે એક શખ્સ ઉપર આપણને વર્ષ બતાવ્યા છે તો કયા વર્ષમાં કેટલા વિદ્યાર્થીઓ છે એ અહીંયા આગળ બતાવેલું છે તો આપણે પહેલો પ્રશ્ન આપણે જોઈએ આ ગ્રાફનું પ્રમાણ માપ શું છે તો પ્રમાણ માપ એટલે કે એકમ લંબાઈ તો એકમ લંબાઈ શું છે તો એકમ લંબાઈ બરાબર દસ વિદ્યાર્થી આ આપણું પ્રમાણ માપ છે આખું લખવાનું કે એક એકમ લંબાઈ બરાબર દસ વિદ્યાર્થી હવે આપણો બીજો પ્રશ્ન છે દરેક વર્ષે કેટલા વિદ્યાર્થીઓ ઉમેરાય છે તો જો બે હજાર વર્ષ બે હજારની અંદર કેટલા વિદ્યાર્થી હતા તો જો અહીંયા સુધી જોઈ શકીએ છીએ તો કેટલા છે ત્રીસ વર્ષ બે હજાર એકની અંદર કેટલા છે તો ચાલીસ વર્ષ બે હજાર બે ની અંદર થોડા પચાસ છે ઓકે અને બે હજાર ત્રણ ની અંદર અહીંયા ત્યાં સીધું જોઈએ તો સાહીઠ આસપાસ છે ચલો તો હવે દરેક વર્ષે કેટલા વિદ્યાર્થીઓ ઉમેરાય છે તો આપણે જોઈ શકીએ છીએ કે દસ દસ વિદ્યાર્થીઓ ઉમેરાતા જાય છે પછી ત્રીજો પ્રશ્ન છે કે વર્ષ બે હજાર ત્રણ ના વિદ્યાર્થીઓ ની સંખ્યા વર્ષ બે વર્ષ બે હજાર ત્રણના વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ બે હજાર કરતો બમણી છે એવું પૂછ્યું છે કે જે બે હજાર ત્રણની અંદર કેટલા વિદ્યાર્થીઓ છે તો આપણે અહીંયા જોઈએ તો આ અહીંયા સુધી થોડું સાઇનથી થોડું ઓછું રહે છે એટલે કે લગભગ અઠાવન જેટલા અને વર્ષ બે હજાર બે ની અંદર સોરી વર્ષ બે હજાર કેટલા છે તો તે એક્ઝેક્ટ ત્રીસ તો બમણી છે તો હા આમ બમણા જેટલું જ છે બે જ ઓછા છે પણ શું કહેવાય કે બમણા જેટલું જ છે બે ઓછા છે પરંતુ એટલું આ માઇનોર આમાં ડિફરન્સ એટલું ચાલે તો એ બધું ઓકે બરાબર જેવું જ છે આમ તો જો આપણે સ્કેલની મદદથી આમ એક્ઝેટ રાખીને જોઈએ આપણો ગ્રાફ પેપર હોય ને તો એની અંદર બધી લાઈનો બનાવેલી હોય એટલે આપણને આવું પ્રોબ્લેમ ના થાય કે એક્ઝેટ કેવા છે દેખાઈ આવે તો આમ એના બરાબર બમણા જેટલું નથી પણ બમણાથી થોડું ઓછું છે તો આપણે આમાં હા નહીં લખીએ પરંતુ બમણાથી થોડુંક ઓછું છે એવું લખીશું હવે આપણે એક સ્વાધ્યાયનો ક્વેશ્ચન જોઈ લઈએ જો તો આપણો પ્રશ્ન છે ઓગણીસો થી બે બે દરમિયાન સરકારે ખરીદેલ ગૌનો જથ્થો દર્શાવતો લંબ આલેખ બાજુમાં આપેલ છે જો ઓગણીસો કેટલા ઘઉં ખરીદ્યા એ છે ઓગણીસો નવ્વાણું બે હજાર બે હજાર એક બે હજાર બે આ તો પાંચ વર્ષોમાં કેટલા ઘઉં ખરીદ્યા છે એનો એક ગ્રાફ બતાવેલો છે તો હવે આપણે આના દરેક ક્વેશ્ચન આન્સર આપવાના છે તો લંબ આલેખ વાંચી તમારા અવલોકન લખો અને કયા વર્ષમાં છે એ આપણે જણાવવાનું છે તો ચલો અહીંયા આગળ એક્સ અક્ષ ઉપર શું છે વર્ષ અને વાય ઉપર ઘઉ કે જે હજાર ટન લખેલા છે હવે આની એકમ લંબાઈ શું આપી છે તો એકમ લંબાઈ એટલે એક સેન્ટીમીટર અંતર બરાબર પાંચ હજાર ટન પાંચ હજાર ટન ઘઉ એટલે એક સેન્ટીમીટરનું અંતર છે એટલે આની અંદર પાંચ હજાર ટન ગૌ થાય ઓકે ચલો આપણો પહેલો ક્વેશ્ચન છે કે ઘઉનું ઉત્પાદન સૌથી વધુ હતું તો સૌથી વધુ ક્યારે હતું ઘઉનું ઉત્પાદન તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કેટલા છે છે કઈ સાલમાં સાલમાં તો ઉત્પાદન સૌથી વધુ છે પછી ઘઉનું ઉત્પાદન સૌથી ઓછું ક્યારે હતું તો સૌથી ઓછું ઉત્પાદન તો જે ગ્રાફ નીચો હોય સૌથી ઓછું તો ઓગણીસો અઠ્ઠાણું ની અંદર ઘઉનું સૌથી ઓછું ઉત્પાદન છે ઓકે હવે એવું પૂછ્યું હોય કે પચીસ હજાર ટન ઘઉં કયા વર્ષમાં થયા હતા તો આપણે અહીંયા જોઈ શકીએ પચીસ હજાર ટન ઘઉં કયો વર્ષ છે તો ઓગણીસો ને નવ્વાણું તો ઓગણીસો ને નવ્વાણું ની અંદર પચીસ હજાર ટન ટન ઘઉંનું ઉત્પાદન હતું ઓકે તો આવા જ બીજા ક્વેશ્ચનના આન્સર પણ આપણે આપી શકીએ છીએ